ગોગા ખાતે ભાજપ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું કોરોના મહામારીને કરી સાઈડલાઈન રાજ્યમાં કોરોના કાળ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈને રાજ્ય ચૂંટણી પંચે ગાઈડલાઈન પણ જાહેર કરેલી છે ત્યારે હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર રાજ્યમાં કોરોના કાળ વચ્ચે ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે ત્યારે આજ રોજ રોજા ખાતે આવેલ બજારમાં જિલ્લા પંચાયત મધ્યસ્થ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર ભારતીબેન શિયાળ અને ભાવનગર એકસો ત્રણ મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે દિવ્યેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતા કાર્યકરો ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ સભામાં કોરોના મહામારીને પણ સાઈડ કરી દીધેલ હોવાનું જોવા મળ્યું હતું સભામાં કાર્યકરો અને આગેવાનો તેમજ લોકોએ ન તો માસ્કની દરકાર રાખી કે ના સામાજિક દૂરીની આ સભામાં કોરોના ગાઈડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો માંડ શાંત પડેલ કોરોના સંક્રમણ વધે નહીં તે પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે પાર્ટીઓના કાર્યકરો અને સમર્થકો દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડતા આ સભામાં જોવા મળ્યા હતા અને આ ચૂંટણી લક્ષી જાહેર સભામાં કોરોનાની મહામારીને કોરાણે મૂકી દેવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા રિપોર્ટર નીતિન મેર જીએન એન ન્યૂઝ ગોગા